સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિક તાલુકાના સાપર ખાતે આવેલ સુપ્રસિદ્ધ યાત્રાધામ સાપર મહાકાળી મંદિરમાં બિરાજમાન શ્રી મહાકાળી માતાના દર્શન કરવા શ્રદ્ધાળુઓ આવી પહોંચ્યા હતા। આમ તો દર વર્ષે ભાદરવી પૂનમના પવિત્ર દિવસે યાત્રાધામ સાપર મહાકાળી મંદિરમાં માનવ મેરો ઉમટી પડે છે, પરંતુ આ વર્ષે કોરોનાની મહામારીના કારણે ખૂબ જ મર્યાદિત સંખ્યામાં આવીને શ્રદ્ધાળુઓએ માતાજીના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી। સાપર મુકામે દર પૂનમે મેરો ભરાય છે, તેમાં પણ ભાદરવી પૂનમે તો શ્રદ્ધાળુ લોકો મોટા અંબાજી, ખીરબ્રહ્મા તેમજ ગીયોડ અને સાપર ગામે આવેલ પવિત્ર મહાકાળી માતાના દર્શન કરવા માનવ મહેરામણ ઉમટી પડે છે। પરંતુ આ વર્ષે કોરોનાના કારણે સરકારે સોશિયલ ડિસ્ટન્સ જાળવવા અપીલ કરી છે, જેના કારણે મોટા અંબાજીમાં પણ મંદિરોના દર્શનનું લાઈવ પ્રસારણ કરવામાં આવેલ છે। સાપરના મહાકાળી માતાનો ઇતિહાસ અનેરો છે, દૂર દૂરથી શ્રદ્ધાળુઓ દર પૂનમે માતાજીના દર્શન કરવા ઉમટી પડે છે, પરંતુ આ વર્ષે કોરોનાના કારણે દરેક ધાર્મિક સ્થળોએ અને જાહેર સ્થળોએ સોશિયલ ડિસ્ટન્સની જાળવણી થાય તેવી સરકારશ્રીની ગાઈડલાઈન પ્રમાણે માઈ ભક્તોએ શિસ્તબદ્ધ રીતે લાઈનમાં 2 ગજનું અંતર રાખીને માતાજીના દર્શન કર્યા હતા। મંદિરના ટ્રસ્ટી મંડળના આગેવાનો દિલીપસિંહ રાઠોડ તેમજ જયંતિભાઈ પટેલ સોશિયલ ડિસ્ટન્સ જળવાય તે માટે યોગ્ય વ્યવસ્થા કરાવી હતી। સંજય રાવલ, જેએસ ટીવી, પ્રાંતિજ। સાપર ગામે મહાકાલી માતાજીનું મંદિર આવેલ છે અને 600થી ઉપર વર્ષ જૂનું મંદિર છે। તેની આજુબાજુના પરચા, વાસ વગેરેના પરચા જાણીતા છે। માં ગામમાં તો નહીં પણ તાલુકા, જિલ્લામાં, દેશમાં અને વિદેશમાં પણ પરચા આપી ચૂકેલા છે। અમારા ગામના એક કાલિદાસભાઈ પટેલ હતા, એમને અમેરિકામાં પણ આવો કિસ્સો બનેલો, ગાડીની બ્રેક ફેલ થઈ ગયેલી અને માતાજીનું નામ કહેતો જ ગાડી ઓટોમેટિક રૂકી ગઈ અને એ આખું ફેમિલી આબાદ રીતે બચી ગયું। એટલે માતાજી તો સોપટ સિવાય પરદેશમાં પરચા આપે છે। સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ સોશિયલ ડિસ્ટન્સ 2 મીટર રાખીને લોકો દર્શન કરે છે, તેમજ વિશેષમાં લોકો માસ્ક પહેરીને દર્શન કરે છે અને આ દર્શન સોશિયલ ડિસ્ટન્સ મુજબ અને માસ્ક પહેરીને આવનાર ધન્યતા પણ અનુભવે છે। અહીં માતાજી અને સરકારની ગાઈડલાઈન મુજબ પ્રસાદ વગેરે અમે ધરાવતા નથી, માત્ર સોશિયલ ડિસ્ટન્સ અને માસ્કનું જ જે પ્રમાણ છે અમે જાળવીએ છીએ। આરતી પણ અમે માતાજીની રેખડથી કરીએ છીએ, કોઈ મોં ગાઈ પૂજારી આરતી પણ કરતા નથી। એટલે કોરોનાના તમામ નિયમોથી અમે પાલન કરીને ચલાવીએ છીએ। એ સિવાય કોરોનાના તમામ નિયમો અમે આજુબાજુ મંદિરના વિસ્તારમાં પણ ચિત્રેલા છે અને સૌ કોઈ વાંચી અને એનું પાલન પણ કરે છે અને એ રીતે માતાજીનું દર્શન થાય છે।